નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારમાં આપનું સ્વાગત છે. આજના સમાચાર જોતા પહેલા નજર કરીએ આજના એક મુખ્ય સમાચાર પર. જામનગર અને કચ્છથી મુંબઈની રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની સરકારની તૈયારી. દરિયાઈ માર્ગે કનેક્ટિવિટી વધારવા ગુજરાતમાં વધુ 8 રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની સીએમ રૂપાણીની જાહેરાત. દ્વારકા રેલવે સ્ટેશન ખાતે શરૂ થશે 2.28 કરોડના ખર્ચે આધુનિક યાંત્રિક સુવિધા કેન્દ્ર. કેન્દ્રના નિર્માણ કાર્યનો સાંસદ પૂનમ માડમના હસ્તે કરાયો પ્રારંભ. પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ પ્રવાહના ધાંધ્યા. વંથલી અને કોટડા સાંગાણી ખાતે ખેડૂતોએ પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે કર્યા આંદોલન. રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. બેઠકમાં 2 કરોડના ખર્ચે 33 કામોને આપવામાં આવી મંજૂરી. રાજ્યભરના પીએસઆઈને હાઈકોર્ટની મોટી રાહત. પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રમોશનની પ્રક્રિયા પરનો હાઈકોર્ટે હટાવ્યો સ્ટે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જળમાર્ગનો ઉપયોગ કરી રોરો ફેરી સર્વિસ વધારવાના પ્રયાસોમાં સરકાર જૂટાઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં વધુ રોલ ઓન રોરો ફેરી એટલે કે રોરો ફેરી મુંબઈથી પણ કાર્યવંતી થશે, જેમાં કચ્છ, જામનગર અને ભાવનગરથી આર્થિક રાજધાની મુંબઈ સુધીની રોરો ફેરીનો સમાવેશ છે. આ વિશે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જે જિજ્ઞા, શું છે વધુ વિગત? જે જાગૃતિ, ચોક્કસથી જણાવી દઉં કે દરિયાઈ માર્ગે કનેક્ટિવિટી વધારવા માટે સરકાર દ્વારા રોરો ફેરીની શરૂઆત કરવામાં આવી હતી અને રોરો ફેરીનું ઉદ્ઘાટન ગત ઓક્ટોબર 2017માં પીએમ મોદીના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ વિધાનસભામાં કોંગ્રેસના આગેવાન દ્વારા એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે રોરો ફેરી સર્વિસ અત્યારના ક્યાંક ધીમી પડી ગઈ છે, જેના જવાબરૂપે સીએમ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગત સમયમાં ચોમાસાના કારણે ક્યાંક રોરો ફેરી સર્વિસ ધીમી પડી હશે, ત્યારે હવે આગામી દિવસોમાં રોરો ફેરી સર્વિસ ફરી ચાલુ કરવામાં આવશે. અત્યાર સુધી રોરો ફેરી સર્વિસ માત્ર પેસેન્જરો જ ઉપયોગ કરતા હતા, જેને હવે પેસેન્જરો સાથે સાથે વાહનોના ટ્રાન્સપોર્ટેશન માટે પણ ઉપયોગ કરવામાં આવશે. સાથોસાથ વાત કરીએ તો વાહનોના ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ એમાં બિઝનેસ જનરેટ થઈ શકે છે. ત્યારે સાથોસાથ ગુજરાતના કચ્છ, ભાવનગર અને જામનગરને ડાયરેક્ટ મુંબઈ સાથે પણ કનેક્ટ કરી શકાશે. રોરો ફેરી સર્વિસ દ્વારા એક કચ્છથી ડાયરેક્ટ મુંબઈ પણ જઈ શકાશે. ત્યારે વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી દ્વારા પહેલાં નોરતે તો વાહનો અને વ્યક્તિઓ માટેના ટ્રાન્સપોર્ટેશનની વાત કરવામાં આવી, ત્યારે સાથે સાથે એવું પણ જણાવ્યું કે હજુ વધારાની 8 રોરો ફેરી શરૂ કરવામાં આવશે કે જેના કારણે દરિયાઈ માર્ગે વેપાર પણ વિકસશે અને લોકો દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા થશે. ક્યાંક ને ક્યાંક દરિયાઈ માર્ગે કનેક્ટિવિટી જળવાશે. ત્યારે સાથોસાથ વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીએ વધુમાં એ પણ ઉમેર્યું હતું કે રોરો ફેરી સ્ટાર્ટ થવાથી લોકોને ઘણા બધા ફાયદા થશે, સાથે સાથે ધંધા ઉદ્યોગને પણ ફાયદા થશે. તો હવે જોવાનું એ રહ્યું કે પહેલાં નોરતાથી જ્યારે વાહનોનું ટ્રાન્સપોર્ટેશન અને વ્યક્તિઓ માટે રોરો ફેરી શરૂ થશે ત્યારબાદ શું ફેરફારો આવશે અને આગામી દિવસોમાં જ્યારે 8 રોરો ફેરી શરૂ થશે ત્યારે દરિયાઈ માર્ગ કેટલો સરળ બનશે તે હવે જોવાનું રહ્યું. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. દ્વારકા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત દ્વારા તેમજ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમની સ્કીમ હેઠળ 2.28 કરોડના ખર્ચે આધુનિક યાત્રિક સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવનાર છે, ત્યારે આ નિર્માણ કાર્યનો પ્રારંભ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા અહીં વિશેષ સુવિધાઓ ઊભી કરાશે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, ટુરિસ્ટ હેલ્પ ડેસ્ક, જમવાની સુવિધા, પીવાના પાણીની તેમજ વાઇફાઈ તેમજ એસી જેવી સુવિધા અહીં ઉપલબ્ધ થશે. વંથલી તાલુકાના નવલખી, બાલોટ, બરવાળા અને રવની ગામના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી નિયમિતપણે વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ અનેક વખત પીજીવીસીએલ તંત્રને કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ચારે ગામના ખેડૂતો વંથલી વીજ કચેરીએ ઘસી જઈ
કચેરીને તાળાબંધી કરી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે પીજીવીસીએલ તંત્રની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં વંથલી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં હાજરી આપવા કોંગ્રેસ દ્વારા અનુરોધ કરાયો છે. આજે 15 દિવસથી આ પાવરની અમને રેગ્યુલર પાવર મળતો નથી. 2-3 કલાક પાવર મળે અને નવલખી, બારોટ, બરવાડા અને રહુની આ ચારેય ગામના અમે ખેડૂતો આજે સાહેબશ્રીને આવેદનપત્ર અને મુજબ રજૂઆત કરવા આવ્યા છીએ. જો આનો સાહેબે લેખિત બાહેધરી અમને આપવી જોઈએ. આ પ્રશ્ન અઠવાડિયાની અંદર સોલ્વ નહીં થાય તો અમે એવું પણ આંદોલન કરશું, રસ્તા રોકશું અને લડી લેવાના મૂડમાં છે ખેડૂતો. એટલે હું તો મીડિયાના માધ્યમથી આખા વંથલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓને કહું છું કે કાલે અચૂક હાજરી આપજો, જેટલી બને એટલી વધારે સંખ્યામાં હાજરી આપી અને આ આંધળી બેરી મૂંગી સરકાર સામે લડત કરવી હોય તો માથા બતાવવા જોઈએ. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું કે કાલે 10-6 વંથલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ આવી અને અમને સાથ અને સહકાર આપે. છેલ્લા 10-15 દિવસથી આ સતત વરસાદ નથી વરસતો, એને હિસાબે પાણીની ખેડૂતને જરૂરિયાત હોય અને સરકાર અત્યારે 10 કલાક વીજળી આપવાના વચન આપે છે, પણ 10 કલાકની જગ્યાએ 3-4 કલાકે વીજળી પૂરી મળતી નથી. જે વીજળી આપે છે એ પણ કટકે કટકે આપે છે, જેને હિસાબે લોકો ત્રાહિમામ થયા છે. એને હિસાબે અત્યારે આજે આ પ્રશ્નો લઈને આવ્યા છીએ. વંથલી મુકામે પીજીવીસીએલ કચેરીએ તાળાબંધી કરી પીજીવીસીએલ કચેરીને ઘેરાવ કર્યો છે. કે તમે બાલોટ નવલખીનું એક નવું ફેડરે કરું છું એટલે ઓટોમેટિક આખો પ્રશ્ન જ હલ થઈ જશે એનો. અત્યારે પોઈન્ટ આપવાનું ચાલુ છે, પછી એમાં ઘણું બધું કામ આવશે, કંડક્ટર અને વસીબી એ બધું. થોડોક પ્રશ્ન થોડીક વાર લાગશે પણ અમે પ્રયત્ન કરશું ઉપલી ઓફિસ સાથે. બરાબર સાહેબ, આ પ્રશ્નની ખરેખર શરૂઆત જ્યારે એલટીમાંથી 11 કેવી થયું છે ત્યારથી થઈ છે કે હમણાંથી થઈ છે? એટલે એ શરૂઆતથી થોડુંક પ્રોબ્લેમવાળું છે. એમ કહે છે બધા કે એચવીડીએસ જ્યારે થયું 5-1 વર્ષ પહેલાં ત્યારથી એમ કહે છે કે હું જૂના કર્મચારી પણ વાત સાંભળતો ત્યારથી થોડોક પ્રશ્નો છે. પણ સાહેબ 11 કેવી થયા પછી જે મટીરિયલ ખરેખર સરકારે વાપરવું જોઈએ વાપરવામાં આવ્યું છે આ વિસ્તારમાં કે કેમ? મટીરિયલ તો ઉપરથી આવતું હોય સ્ટોર એટલે જે પરચેઝ. આપ ટેકનિકલ પર્સન છો સાહેબ, જે ખરેખર મટીરિયલ વાપરવું જોઈએ એ વાપરવામાં આવ્યું છે આપના વિસ્તારમાં કે કેમ? હા, એટલે મટીરિયલ તો ઉપરથી ટેસ્ટ થઈને જ આવતું હોય, તેમ છતાં કંઈ થોડો ઘણો ડિફેક્ટ હોય. મટીરિયલ તો ઉપરથી ટેસ્ટ થઈને વ્યવસ્થિત એરડા થ્રુ કે કોઈ પણ એજન્સી થ્રુ ટેસ્ટ થતું હોય છે. એ પ્રમાણે લોટ ઓકે થાય એ પ્રમાણે જ અમને પરચેજ કરીને એ પ્રમાણે અમારા સ્ટોરમાં આવે ને અમને એલોટ કરવામાં આવે છે. જ્યારે કોટડા સાંગાણીમાં પણ વીજ ધાંધિયાથી કંટાળી ગયેલા ખેડૂતોએ કિસાન સંઘના નેજા હેઠળ પીજીવીસીએલ કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૌથી વધુ ખેડૂતોએ રેલી યોજી નાયબ ઇજનેર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વરસાદના અભાવના હિસાબે વીજળીની જે હાડ મારી છે અને ખેડૂતોનો જે પાક સુકાઈ રહ્યો છે એક મોટામાં મોટો પ્રશ્ન છે. ખેડૂતો રાત દિવસ ખેતરની અંદર પરેશાન થાય છે અને વીજળી બહુ અનિયમિત આવે છે. અમુક ફીડરમાં ઘણા બધા પ્રોબ્લેમો છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતનો આ પ્રશ્નનો નિકાલ ન થવાના હિસાબે ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ તાલુકાના ઘણા બધા ખેડૂતો ભેગા થઈ અને આજે જીબી કચેરી અને મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપી અને આ પ્રશ્નને તાત્કાલિક ઝડપથી નિકાલતા એવો પ્રયત્ન કરવાની રજૂઆત કરી છે. હવે અમે આના માટેનું એક અમે સાહેબને નિવેદન દેવા આવ્યા હતા કે તમે અમારો આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરો. જો સોલ્વ નહીં કરો તો અમે આગામી દિવસોમાં અહીંયા કે ભૂખ હડતાલ કરશું અને આ બહોળી સંખ્યામાં અહીંયા ભેગાઓ જ થશું. જ્યાં સુધી અમારો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ક્યાંય જાશું પણ નહીં. અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતા ગુંદાસરા ફીડરમાં આવતા ખેડૂતોનો વીજ પુરવઠા બાબતનો પ્રશ્ન છે. એના માટે થઈ અમે એના ભાગ પડે એના માટે થઈ અમે એક અલગ ફીડર ઊભું થઈ ગયેલ છે, પરંતુ એની મંજૂરી ટૂંક સમયમાં મળવાની હોવાથી તેમાં ભાગ પાડવાનો હજી બાકી હોય. મંજૂરી મળીએ ભાગ પાડ્યાનું નિરાકરણ કરી આપવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં અલગ અલગ આશરે 33 કામોને 2 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે, જેમાં મુખ્યત્વે નારીની જૂની પાઇપલાઇનો બદલવાની તેમજ રેસકોર્સ પર ચાલતા સ્વિમિંગ પૂલ પર મશીનરી સારી રીતે ચલાવવાની, સ્વચ્છતા માટે કોર્પોરેશન એજન્સી દ્વારા કાર્યવાહી કરવા તથા આજી ડેમનો મિકેનિઝમ પ્લાન નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી, એમાં રાજકોટને વિકાસને લગતા લગભગ 33 કામોને મંજૂરી આપવામાં આવી છે. એમાં ખાસ કરી રાજકોટ આખા દેશ લેવલે સ્વચ્છતામાં વધારે સારું કામ કરી શકે અને અગ્રીમ મરોડના શહેરમાં રાજકોટ આવે એના માટેના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયત્ન કરે છે. એના માટે જે રીતે ઇન્દોર
અને જે કાંઈ ગ્વાલિયર છે કે બીજા સિટી છે કે જે સ્વચ્છતામાં જે ભારતની અંદર ટોપ 10માં આવે છે એના માટે જે ભારત સરકારની જે એજન્સી જે કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહી છે તેને પણ આપણે કોર્પોરેશને તેમની સાથે કામ કરવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ રાજકોટનો ખૂબ જ જૂનો પ્રશ્ન જે નિયારીની પાઇપલાઇન, એ નિયારીની પાઇપલાઇન બહુ જ જૂની હતી, એને પણ આખી 7.5 કરોડના ખર્ચે બદલાવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે બહુ જૂની પાઇપલાઇન હોવાને કારણે ઘણીવાર તે લીકેજીસના પ્રોબ્લેમ રહેતા હતા. પછી સ્વિમિંગ પુલ, જે રેસકોર્સનો સ્વિમિંગ પુલ છે તેનું જે કાંઈ અંદર જે કાંઈ એની મશીનરી છે, સ્પેરપાર્ટ છે, મશીનરી છે, જે ફિલ્ટર પ્લાન્ટ છે, એ આખો જે એનું મેન્ટેનન્સ અને સારી રીતે ચાલે એના માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજી ડેમ કે જેનો ફિલ્ટર પ્લાન્ટ છે અને જે કાંઈ તેનું ઇલેક્ટ્રોનિકલ અને મિકેનિઝમ છે એ 1958ની સાલ પછી ક્યારેય થયું નહોતું, તો એ પણ આખું નવું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પીએસઆઈ માટે રાહતના સમાચાર છે. રાજ્યભરના પીએસઆઈને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રમોશનની પ્રક્રિયા પરનો સ્ટે હાઈકોર્ટે હટાવી લીધો છે. આ દરમિયાન ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસની મહત્વની કામગીરી છે. કોર્ટનો આ ચુકાદોનો અમલ 3 ઓક્ટોબર પછી થાય તેવી શક્યતા છે અને પ્રમોશનની પ્રક્રિયા હાઈકોર્ટના ચુકાદાને આધીન રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જને આગામી તારીખ 1 ઓક્ટોબરથી કોમોડિટી ડિરેવેટિવ્સ લોન્ચ કરવાની મંજૂરી સેબી દ્વારા આપવામાં આવી છે, જેનાથી એક્સચેન્જ હવે મેટલ સહિતના બિન કૃષિ કોમોડિટી પર ધ્યાન કેન્દ્રિત કરશે. એક તરફ વન સંરક્ષણ અધિનિયમ અંતર્ગત સિંહોને સંપૂર્ણ સુરક્ષા પ્રાપ્ત છે, તો બીજી તરફ હાલ ગુજરાતની સ્થાન ગણાતા એવા સિંહો પર મોતનું જોખમ સતત મંડરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સિંહ સંવર્ધનની મસ્ત મોટી વાતો જાણે પોકળ સાબિત થઈ રહી હોય તેમ જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયામાં 5 સિંહના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. દલખાણીયા રેન્જમાં 4 સિંહોના મોત તો રાજુલામાં 1 સિંહનું મોત થયું છે, જેનાથી વન વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે 19 લાખના ખર્ચે બનાવેલ ખોડિયાલ મંદિરથી હળિયાદ રોડ સુધીના આરસીસી રોડનું સાંસદ નારણભાઈ કાછડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નારણભાઈ કાછડિયાએ ગામ લોકોના પ્રશ્નો સાંભળીને તેને સ્થળ પર નિકાલ કરવાના પ્રયત્નો કરાયા હતા. આ તકે મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા. અમારા અમરેલી જિલ્લાના લોકપ્રિય અને લોકલાડીલા સાંસદ આદરણીય નારણભાઈ કાછડિયા અમરેલી જિલ્લાના સંસદીય ક્ષેત્રના તમામ વિસ્તારના તમામ ગામડાઓનો પ્રવાસ થાય એ માટેના આયોજનના ભાગરૂપે આજે મોટા મુંજિયાસર ગામ એટલે બગસરા તાલુકાના પ્રવાસમાં છે. અગાઉ એણે 7 તાલુકા 8 તાલુકાનો પ્રવાસ પૂર્ણ કરેલ છે. બગસરા તાલુકાના દરેક ગામે જઈ અને લોકો સાથે બેસીને લોકોની જે સમસ્યાઓ હોય એ સાંભળીને અધિકારીઓ પણ સાથે છે એટલે અધિકારીઓનો પણ સંપૂર્ણપણે સહકાર છે. ત્યારે એ પ્રશ્ન સ્થળ ઉપર ઉકેલાય, અન્ય કોઈ પ્રશ્ન હશે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને લગત હશે તો એમના માધ્યમ દ્વારા ત્યાં પણ રજૂઆત થાય અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની સરકારની જે વિકાસની હારમાળા છે એ ગામડાઓ સુધી લોકોએ સ્વીકારી છે. જે લોકાર્પણ હતો આપણા અહીંયા 19 લાખનો રોડ હતો એ પ્રધાનમંત્રી ખનન યોજનાની ગ્રાન્ટ એમાંથી આ રોડનું કામ હતું. એમાં અમરેલી જિલ્લાના આવા ઘણા ગામડાઓની અંદર લગભગ 155 ગામ આવે છે પ્રધાનમંત્રી તમામ ગામોમાં આવા વિકાસના કાર્યો થઈ રહ્યા છે. મુસ્લિમ બિરાદરોના પાવન પર્વ એવા તાજિયાને લઈ તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના રફીક બાપુ સહિતના મુસ્લિમ આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે સરદાર બદર ચોક ખાતે તાજિયા 8 વાગે પળમાં આવી જશે અને રાત્રે 12:30 વાગે હવાલો ખૂંદવામાં આવશે. આજે સાંજે તાજી 8 વાગ્યા પછી પળમાં આવશે, પછી રાત્રે સદર બજાર નાલા પાસે એમની મોરમની યાદમાં હવાલો ખૂંદવામાં આવશે ને 5:15 વાગ્યા સુધી રહેશે. તાજિયા 5:15 વાગ્યા માતમમાં જશે, પાછા બીજે દિવસે રાતે 12 વાગ્યા સુધી 12 વાગ્યા પછી ઠંડા થશે એમની મોરમની યાદમાં. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
नमस्कार दर्शक मित्रों, मैं शेफ के आ रहा हूं आपके घर डिलीशियस रेसिपीज लेकर। मास्टर शेफ के प्रेजेंट अब तक डिलीशियस रस थाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूलें। विराम बाद आप सौ दर्शक मित्रों नु स्वागत छे। हवे जोईए आगळना समाचार। ભારતના સંવિધાન મુજબ એસસી એસટી અને બીસીની ટોટલ અનામત 49% છે અને બંધારણ મુજબ 50% ઉપર અનામત આપી શકાય નહીં, તેથી આ 49% અનામતમાં 25% ઓબીસી, 17% એસટી અને 7% એસસીનો અનામતની જોગવાઈ છે। પરંતુ મુખ્યમંત્રી દ્વારા અમલમાં મુકાયેલ જાહેર હરાજીથી પણ ખાણ ખનીજના બ્લોકને ઈ ઓક્શનથી કરવાની જોગવાઈ કરેલ છે, પરંતુ અનુસૂચિત જાતિ વર્ગના ઇશ્રમો માટે કોઈ અનામતની જોગવાઈ રાખવામાં આવી નથી। ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે મુખ્યમંત્રી દલિત વિરોધી છે અને આ મુદ્દાને લઈ આવેદન પણ આપવામાં આવશે, તેમ વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી એમની અને પ્રાઇમ મિનિસ્ટરની બેની ફોટાવાળી મોટી મોટી જાહેરાતો સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે મૂકી છે। એમાં જાહેર કર્યું છે કે 786 બ્લોક ઓક્શન કરીને આપવા માટેની જે જાહેરાત છે એની સામે ગુજરાતના મુખ્યમંત્રી પોતે જ એ ભૂલી ગયા છે કે બંધારણની કલમ 46 અનુસંધાને શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ રાજ્ય સરકારે વિશેષ કાળજી કરવાની રહેશે। ભારતના બંધારણનું અનુસંધાને જો ગુજરાતના મુખ્યમંત્રી વર્તતા ન હોય તો આ લોકશાહીમાં બહુ મોટામાં મોટું કલંક છે। ગુજરાતમાં 7% રિઝર્વેશન મુજબ 686 બ્લોક મુખ્યમંત્રી જાહેરાત કર્યા પ્રમાણે અનુસૂચિત જાતિના લોકોની એક પણ બ્લોક આપવાની જાહેરાત આમાં ક્યાંય છે નહીં। મોદી સરકારે પોતાના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન 1420 જેટલા જરીપુરાણા કાયદાઓ હટાવ્યા હોવાનું જાણવામાં મળ્યું છે। સરકારે રદ કરેલા 1420 કાયદાઓ બિનજરૂરી અને કાળગ્રસ્ત ગણાવ્યા છે, તેવું આરટીઆઈ હેઠળ મંગાવવામાં આવેલી વિગતોમાં ફલિત થયું છે। કુકાવાવ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટના કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। જ્યાં 2 ક્લાર્ક હોવા જોઈએ તેને બદલે માત્ર 1 જ ક્લાર્ક દ્વારા વિવિધ લાઇટ બિલ, વીમા, ટેલિફોન બિલ, રજિસ્ટર, સ્પીડ પોસ્ટ, ચલણ વગેરેનું કામ થઈ રહ્યું છે, ત્યારે ઉપરી તંત્ર દ્વારા તાત્કાલિક નવું કાઉન્ટર ખોલવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। સુરેન્દ્રનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે કર્મચારીઓના વિવિધ પ્રશ્ને રાજકોટ ડિવિઝન સુરેન્દ્રનગરના મંડળ દ્વારા ન્યૂનતમ વેતન 18,000 થી 21,000 કરવા અને સરકારની નવી પેન્શન નીતિના વિરોધમાં અને જૂની પેન્શન નીતિ ચાલુ રાખવાની માંગો સાથે રેલવે કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। જો આ માંગો નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેવી રેલવે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ અને વૈજ્ઞાનિક અભિરુચિઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ટિકરિંગ લેબ સ્થાપવાની માન્યતા આપવામાં આવે છે। અટલ લેબ એ આધુનિક ભારતની કલ્પનાના પાયારૂપ છે, ત્યારે ઉપલેટાધી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલને અટલ લેબની માન્યતા મળતા વિદ્યાર્થીઓ, વાલી અને શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે। આ અટલ લેબની કાર્યપદ્ધતિ અને ફાયદાઓથી પરિચિત કરાવવા માટે શાળા ખાતે 3 દિવસનું માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં રોબોટ, 3D પ્રિન્ટર જેવા અનેક ઉપકરણોનું ડેમોન્સ્ટ્રેશન રખાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પરિવાર સાથે આ જ્ઞાનનો લાભ લીધો હતો। આ તકે શાળાના ચેરમેન નિલેશભા ડેડાણિયા અને CEO રાજેન્દ્રસિંહ ઝાલાએ હર્ષની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે ઉપલેટા જેવડા નાના શહેરમાં આ લેબની માન્યતાથી બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહેશે। એટલે એક એવી વસ્તુ છે કે જે ભારત સરકારનું એક ઉમદા સાહસ છે અને ખરેખર આ માટે ભારત સરકારે એક જે પહેલ કરી છે કે અટલ લેબ એટલે શું, તો કે આધુનિક ભારતની કલ્પના શ્રી નરેન્દ્ર મોદીજીએ જે સેવી હતી એનું એક પાસું છે અટલ લેબ।
અટલ લેબ એક નીતિ આયોગ દ્વારા સંચાલિત છે, જેની આખા રાજકોટમાં બીજા તબક્કામાં 4 સ્કૂલને માન્યતા મળી છે. એમાં એક માન્યતા ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપલેટાને મળેલી છે અને આ લેબ કાર્યરત કરવા માટેની તમામ વિધિ પૂરી થઈ ગઈ છે. હવે આજે શ્રી ગણેશ ચતુર્થીનું જ્યારે પાવન અવસર છે ત્યારે અટલ લેબના શ્રી ગણેશ કરવા માટે આજે ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે. LIC દ્વારા શરૂ કરાયેલી નવી યોજના જીવન શાંતિ વિશે LIC રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મેનેજર ગોવિંદ અગ્રવાલે માહિતી આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ LIC જીવન શાંતિ પોલિસી નોન લિંક્ડ નફા રહિત સિંગલ પ્રીમિયમ પેન્શન યોજના છે. આ યોજના હેઠળ જરૂરિયાતોને અનુકૂળ પેન્શન મેળવવાના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. LIC ને 11 સપ્ટેમ્બર 2018 કો એક નવી પોલિસી જીવન શાંતિ લોન્ચ કી. इस पॉलिसी की शुरुआत आदरणीय चेयरमैन श्री VK शर्मा जी द्वारा की गई, जिन्होंने अपनी खुद की पॉलिसी ली और बाकी फिर 12 तारीख को इसका फॉर्मल लॉन्च किया गया. इस पॉलिसी को 7 दिन हुए हैं लॉन्च हुए, 12 सितंबर से आज तक. यह पॉलिसी एक एनुटी प्लान है. एनुटी सरल भाषा में इसको पेंशन कहते हैं. इस पॉलिसी में दोनों तरह की सुविधा है कि पॉलिसी लेने के तुरंत बाद भी पेंशन मिल सकती है या उसके बाद किसी पीरियड तक 1 से लेकर 20 साल तक डेफर करके उसके बाद भी पेंशन मिल सकती है. अगर इसको एग्जांपल के तौर पर कहें तो कोई व्यक्ति जिसकी उम्र 55 इयर्स की है वो इस पॉलिसी को अभी ले सकते हैं. 5 साल के बाद अगर उनका रिटायरमेंट है तो 5 साल का डेफरमेंट ले सकते हैं और 60 साल की उम्र से उनको लाइफ टाइम पेंशन मिलेगी. इस पॉलिसी की सबसे बड़ी खूबी ये है कि बदलते हुए मार्केट में भी जो आज पेंशन मिलेगी वो जीवन भर उसी रेट से मिलती रहेगी, चाहे मार्केट में पेंशन की कुछ भी सिचुएशन हो. और सभी लोगों का इसमें बड़ा अच्छा रिस्पांस मिल रहा है. मुझे बताते हुए बड़ा हर्ष है कि पूरे भारतवर्ष में एक हफ्ते में 600 करोड़ रुपए की ये पॉलिसी बेची जा चुकी है और हमारे राजकोट मंडल में जिसमें 9 जिले समाहित हैं, गिर सोमनाथ से लेकर कच्छ तक, हमने करीबन 6.87 करोड़ की पॉलिसियाँ 7 दिन में बेची हैं. રાજ્યમાં બાંધકામોના પ્લાન પાસ કરવામાં સરળતા અને પારદર્શકતાને આગળ ધરી ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પ્લાન પાસિંગ પ્રક્રિયાને 4 મહિનામાં અમલી બનાવવાનું જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આશરે સમગ્ર ગુજરાતમાં ધીમી સિસ્ટમના કારણે અંદાજિત 4000 જેટલા પ્રોજેક્ટ્સના પ્લાન હજુ સુધી પેન્ડિંગ હોવાથી ખૂબ નુકસાન બિલ્ડરોને વેઠવું પડે છે. આ અંતર્ગત પ્લાન ઝડપથી પાસ કરાવવાના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઓનલાઈન સિસ્ટમ સરકારે કરી સારી છે, પરંતુ એમને વારંવાર બધું રજૂઆત કરવાતા એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું નથી, એટલે ઘણો બધા બાંધકામ ઉદ્યોગને ઘણું બધું ફેસ કરવું પડે છે. જે અમારા બાંધકામ જે 3 વર્ષ કે 4 વર્ષમાં પૂરા થઈ જતા હતા, આજે ખાલી પ્લાન પાસ કરવામાં 1.5-2 વર્ષ લાગી જાય છે. આને કારણે અમને કરોડો રૂપિયાનું બિલ્ડરને વ્યાજ ભરવું પડે છે અને એને કારણે કસ્ટમરને ફ્લેટ મોંઘા થાય છે. ઓનલાઈન સિસ્ટમ સારી છે બરાબર, પણ એ સિસ્ટમ જે સોફ્ટવેરમાં જે ચાલવી જોઈએ એવી સ્મૂથલી ચાલતી નથી, એને કારણે અમારા બાંધકામના પ્લાન છે એ બહુ લેટ પાસ થાય છે, પ્લાનિંગ પાસ લેટ થાય છે. જી, સરકારશ્રીમાં રજૂઆત કરી છે, વારંવાર મુખ્યમંત્રીશ્રી અમને બોલાવ્યા છે, અમે ડેલિગેશન રૂપે ત્યાં બધા ઓફિસરો સાથે બેઠા છીએ, બધાની સાથે અમે ચર્ચાઓ કરી છે, સેક્રેટરી લેવલમાં ફીડબેક પણ આપેલા છે, કોમ્પ્યુટર સિસ્ટમમાં ક્યાં પ્રશ્ન છે એના પણ અમે ફીડબેક આપેલા છે. 1-to-1 અમે કલાકો મિટિંગો કરેલી છે. પણ આ ઓનલાઈન સિસ્ટમ શું છે કે GST જેમ નવો આવ્યો અને એને અમલવારી કરવામાં પ્રશ્નો થાય ને, એમ આખો GDCR એની અંદર ઇનબિલ્ટ કરવાનો છે કોમ્પ્યુટરમાં, એને લીધે આ બધા પ્રશ્ન થાય છે. એટલે સિસ્ટમ હજી અપડેટ થતી નથી, પણ અમને આટલો ખ્યાલ નહોતો, કદાચ એવું હતું કે 1 મહિનાની અંદર આ વસ્તુ પૂરી થઈ જશે, પણ 4 મહિના થવા છતાં હજી સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. એટલે અમારે અત્યારે અમારા ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા છે, અમારી સાઇટો ઊભી રહી ગઈ છે, અમારું 2 લાખ કરોડનું અત્યારે રોકાણ એમનામ ઊભું રહી ગયેલું છે. કુકાવાવની નવી ગોવર્ધનનાથજી હવેલીમાં વૈષ્ણવજન દ્વારા મંદિરના પરિસરમાં ઠાકોરજીના સાનિધ્યમાં ઢાઢી લીલાનું અનેરું આયોજન કરાયું હતું, જેમાં જગદીશભાઈએ ભક્તિ સંગીતના પદ ગાઈ પોતાની કલા રજૂ કરી હતી. આ પ્રસંગે ઢાઢી લીલા સાથે ઠાકોરજીની મનમોહક ઝાંખી કરી ગામજનોએ ધન્યતા અનુભવી હતી.
બગસરામાં પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એમએ મોરીના અધ્યક્ષસ્થાને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બગસરાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બગસરા પીએમઆઈ મોરીએ વિવિધ પ્રશ્ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તહેવારો પૂર્ણ કરવા લોકોને અપીલ કરી હતી. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ અને ગુજરાત રત્ન સુશાંત મુનિ મહારાજની પ્રેરણાથી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના સહયોગથી જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23ને રવિવારના રોજ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શેઠ ઉપાશ્રય ખાતે યોજાનારા આ કેમ્પમાં અમદાવાદની સેલ્બી હોસ્પિટલના ઓર્થોપેડિક કેન્સર મેદસ્વિતા અને જનરલ સર્જરીના નિષ્ણાત ડોક્ટરો સેવા આપવાના છે. આ અંગે જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ અને સેલ્બી હોસ્પિટલના પ્રતિનિધિ મંડળીએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈને વિશેષ વિગતો આપી હતી. નમ્રમુનિ મહારાજના જન્મદિવસ નિમિત્તે તારીખ 23/9/2018ના રવિવારના નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પનો પ્લાન કરેલું છે, જેમાં નિઃશુલ્ક જેમાં સેલ્બી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટીના આખી ટીમ હાજર રહેવાની છે, જેમાં ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, ડૉક્ટર ભરત ગીજે સાહેબ, ડૉક્ટર આશીષ શેઠ સાહેબ, ડૉક્ટર ભાવેશ પારેખ, ડૉક્ટર અંકુર પટેલ તથા ઓબેસિટીના ડૉક્ટર દિગ્વિજય બેદી છે. આ સાથે અમારી સાથે જૈન પ્રોગ્રેસિવ ગ્રુપના મેમ્બર્સ સાથે અમે બધા માહિતી માટે આવેલા હતા કે ખાસ કરીને સેલ્બી હોસ્પિટલ જે છે કે જે હાડકા માટે જે નિષ્ણાત માટે ફેમસ છે, એમાં જ આપણા જૈન સમાજના ડૉક્ટર વિક્રમ શાહ સાહેબની હાજરી રહેવાની છે. અને વિશ્વ પ્રખ્યાત છે સર્જનમાં કે જે ની રિપ્લેસમેન્ટ માટેનું પ્રખ્યાત છે. ખાસ કરીને હાડકાનું આજે જે છે લોકોનું જે લાઇફસ્ટાઇલનું પણ જે છે હાડકાનું ઘસારોને બધું યંગસ્ટરમાં કરવું પડે છે ની રિપ્લેસમેન્ટને બધું જે છે, અને ખાણીપીણીને ઉપર જે ડાયરેક્ટ છે એ એના બોન્સ ઉપર ને એના ઉપર વધારે આવે છે, કારણ કે હલનચલન એક્સરસાઇઝને બધું નથી રહેતું તે માટે. અત્યાર સુધી 8 તારીખ સુધી 500 જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, હજી અમે વધારે ધારે કે મેક્સિમમ આવે અમારી આખી ટીમ આવવાની કે જેથી વેલ મેનેજ થયેલું અને મેક્સિમમ દર્દી લાભ લઈ. સૌથી વધારે છે હાડકાના વધારે છે આપણા, પ્લસ પછી ઓબેસિટી અને કેન્સર માટેના છે આ જે સ્પેશિયાલિટીના છે વધારે રજીસ્ટર થયેલા છે. સ્થળ આપણું જે છે સેટ ઉપાસના 150 ફૂટ રિંગ રોડ પ્રસંગ હોલની બાજુમાં Thank you.
નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબતક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબતક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. ભાદરવી પૂનમે માં અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તજનો અંબાજી જવાના માર્ગે નીકળી પડ્યા છે, ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પો યોજવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં શ્રીજી મીડિયા ગ્રુપ તરફથી સ્વાઇન ફ્લૂના ઉકાળાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેનો પદયાત્રીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો છે. આ તકે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણ ખાસ હાજર રહ્યા હતા. ભાદરવી પૂનમના લીધે આપણા જિલ્લા સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રિકાઓ પસાર થઈ રહ્યા છે, તેમાં ઘણા બધા વિસ્તારમાં ચાલુ કરેલા છે છેલ્લા 2-3 દિવસથી. આજે અમે ઉદ્ઘાટન કર્યા હતા એ સ્વાઇન ફ્લૂનો ઉકાળાનું વિતરણ છે. આ સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર કેમ્પ છે જ્યાં સ્વાઇન ફ્લૂ માટે ઉકાળાનું વિતરણ થઈ રહ્યા છે. તે બદલ જે કેમ્પ આયોજક છે એમને આપણા જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ અમે વ્યક્ત કરીએ છીએ. કેશોદના વાસાવડીમાં આવેલ રામદેવપીર મંદિરે દર વર્ષે રામદેવપીરના મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોએ આ મેળા અને મંડપમાં દર્શન કરી લોકડાયરાનો લાભ લીધો હતો. આમ રામદેવપીરના મંડપ બાદ બીજા દિવસે મંડપ ખડો થાય છે અને ત્યારબાદ આ મેળા મંડપનું વિસર્જન કરવામાં આવે છે. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તેમજ તાલીમ ભવન જૂનાગઢ આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2018નું બામણાસા પે સેન્ટર શાળાની પેટા શાળા મુડેશિયા પ્રાથમિક શાળામાં યોજાયું હતું. પૂર્વ ધારાસભ્ય, મામલતદાર, નાયબ મામલતદાર, જિલ્લા સંઘના મંત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ તમામ શાળાના તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કુલ 11 ક્લસ્ટરમાંથી જુદી જુદી શાળાઓના 110 બાળ વૈજ્ઞાનિકોએ 55 કૃતિઓ પ્રદર્શિત કરી હતી. આજે અમે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો બામણાસા પે સેન્ટરની પેટાહાળા મુડિયાસા પ્રાથમિક શાળામાં રાખેલ છે અને 2018નું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન સરસ રીતે નિહાળ્યું, સરસ રીતે બધી કૃતિઓ રજૂ થઈ અને છોકરાઓ મોટી સંખ્યામાં ભાગ લીધો. બધા છોકરાને જમવાની વ્યવસ્થા, ઉતારાની વ્યવસ્થા, ખૂબ સરસ આયોજન અમારે કરેલું છે. આજરોજ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન મુડિયાસા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ છે, જેમાં બાળ વૈજ્ઞાનિકોએ કૃતિઓ રજૂ કરેલ છે અને બધાએ પણ ભાગ લીધેલ છે, જેમાં મેં પણ વિભાગ 3માં જળ સંસાધન અને વ્યવસ્થાપન નામની કૃતિ રજૂ કરેલ છે. કેશોદ તાલુકાના કુલ 11 ક્લસ્ટરમાંથી 110 કૃતિઓ બાળકોએ ભાગ લીધો અને તેને માર્ગદર્શન સ્વરૂપે 55 શિક્ષકોએ આવેલા છે અને કેશોદ તાલુકાની વિવિધ શાળાઓમાંથી અંદાજે 1000-1200 બાળકોએ આ કૃતિ નિહાળી છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઈડર તાલુકાની 5 વિભાગમાંથી એકંદરે 140 કૃતિઓ મૂકવામાં આવી હતી. સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન ઈડર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે મારે સરગવા વિશે માહિતી આપવાની છે. 21મી સદીનું કલ્પ વૃક્ષ એટલે સરગ. ભારતીય પ્રાચીન પરંપરામાં 300 રોગોની આયુર્વેદમાં આ સંશોધનો તથા તેના મૂળભૂત વિચારની ખાતરી કરી સરગવાના શિંગો તથા તેના પાનમાંથી મળતા અસાધારણ પોષણ મૂલ્યને કારણે સરગવાને પોષણ મૂલ્યનું પાવર હાઉસનું બિરુદ આપવામાં આવ્યું છે. પૃથ્વી પરનું સહજીવન એટલે સરગવું. 1 ગ્રામ સરગવાના પાનમાં 1 ગ્લાસ દૂધ કરતાં 4 ગણું વધારે કેલ્શિયમ મળે છે. 3 નારંગી કરતાં 7 ગણું વધારે વિટામિન સી મળે છે. કેળા કરતાં 3 ગણું વધારે પોટેશિયમ મળે છે. ઈડર તાલુકાના 31 સીઆરસીમાંથી 140 કૃતિઓ સાથે બાળકોએ ભાગ લીધો.
તાલુકાની તમામ શાળાઓની અંદર વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનથી તમામ બાળકોએ પ્રોત્સાહિત થયા અને બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ અને પોતાની કૃતિઓ લઈ અને અત્રે હાજર થયા છે, જેમાં 140 કૃતિઓ આવેલી છે. 12 વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરીને અને અહીંયા મોટી એવી સંખ્યામાં ઇન્સ્પાયર એવોર્ડ મેળવેલા બાળકો પણ આજે મુલાકાત લઈ અને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું લાભ લઈ રહ્યા છે. આ સાથે વિસાવદર બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે પણ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુક્તાનંદજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન તાલુકાની કુલ 60 શાળાના 120 બાળ વૈજ્ઞાનિકો દ્વારા 60 વૈજ્ઞાનિક અભિગમ સાથેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનો તાલુકાની સરકારી તેમજ ખાનગી શાળાઓના બાળકો તેમજ શિક્ષકોએ બહોળી સંખ્યામાં નિહાળ્યું હતું. આનંદધારાનો પૂરતો સહયોગ મળે છે અને વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ડીઆરસી ભવન અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એના સામૂહિક આયોજનથી આ વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરે છે અને 120 જેટલા બાળકોએ આમાં ભાગ લીધેલ છે. 60 જેટલા માર્ગદર્શક શિક્ષકો છે અને એમની કૃતિઓ છે એમણે રજૂ કરેલ છે અને 1000 કરતાં વધુ બાળકોએ આ પ્રદર્શન નિહાળેલ છે અને મુલાકાત લીધેલ છે. આ મુલાકાત લેનાર તમામ બાળકોને પણ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ તકે સૌ બાળકોને ઇનામ વિતરણની જે કાર્ય કરવાનું છે તેમાં ઇનામ વિતરણ માટે વિસાવદર તાલુકા સહકારી મંડળીએ બાળકોને ફૂલ બેગ આપેલ છે દરેક બાળકને, એમનો પણ અમે આભાર માનીએ છીએ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 વ્યક્તિઓના રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજ્યા છે અને 1 પોઝિટિવ કેસ પણ નોંધાયો છે, ત્યારે શહેરની મધ્યમાં આવેલ ગોકુળધામ સોસાયટીમાં વધુ સ્વાઇન ફ્લૂનો ભરડો ન થાય તે માટે નગરપાલિકાએ સાફસફાઈ અને ડીટીટી છંટકાવની ઝુંબેશ શરૂ કરી છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફી નિદાન કેમ્પ તથા ઉકાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 ડોક્ટરની ટીમ દ્વારા લોકોની તપાસ કરી જરૂરી દવાઓ તથા સ્વાઇન ફ્લૂ બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેમાં 100થી વધુ લોકોએ જરૂરી દવાઓ તેમજ ઉકાળો આપવામાં આવ્યો હતો. અત્રે આજ રોજ વેરાવળના ગોકુળધામ સોસાયટીમાં એક શંકાસ્પદ સ્વાઇન ફ્લૂનો કેસ જણાતા અમે લોકો અહીં મેડિકલ કેમ્પ કર્યો હતો, જેની સાથે ઉકાળા કેન્દ્ર પણ રાખ્યું હતું અને એની અંદર સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો જણાતા દરેક દર્દીઓને તપાસ કર્યા હતા અને નિદાન કેમ્પમાં આશરે 90થી 100 જેટલા લોકોએ લાભ લીધો છે અને સ્વાઇન ફ્લૂ વિશે તકેદારી રાખવા માટેના પગલાં વિશે અમે લોકોને સમજાવ્યા કે ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું, મોઢા ઉપર માસ્ક બાંધીને રાખવું અને ઉકાળાનું સેવન જો સવાર સાંજ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે અને રોગથી બચી પણ શકાય છે એનાથી. સાવરકુંડલાની શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિબંધ લેખન, કાવ્ય પઠન, પોસ્ટર મેકિંગ, વર્ગ સુશોભન, પ્રાણાયામ, યોગાસનનું નિદર્શન સહિત આરોગ્યની જાળવણી બાબતે યોગાચાર્ય હિનાબેન કાકણિયા દ્વારા વ્યાખ્યાયન તથા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, તેમજ બ્રાન્ચ મેનેજર અંશુલ કપિલ દ્વારા બેંકને લગતી માહિતી તથા કારકિર્દી સંબંધી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ વર્ષે 14મી સપ્ટેમ્બરથી 21મી સપ્ટેમ્બર, જોકે વચ્ચે મોહરમની રજા હોવાના કારણે એકાદ દિવસ અમે સોમવાર ઉપર પણ લઈ જઈશું, પણ અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ. અમારી વિદ્યાર્થીઓમાં એટલો બધો હોશ છે કે માત્ર પાઠ્યપુસ્તક નહીં પણ પાઠ્યપુસ્તકને ઉપયોગી થાય એવું સહશૈક્ષણિક અમને ભાથું આપો. અમે નિબંધ સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા, વર્ગ સુશોભન, પોસ્ટર મેકિંગમાં અમારા અભ્યાસક્રમને લગતા વિષયોને સાંકળી લઈને એક સરસ મજાની પ્રદર્શની કરેલી, ગૃહ સુશોભન કરેલું અને કેક કાપીને સરસ મજાનો હિન્દી દિવસની ઉજવણી કરેલી. ત્યારબાદ અમે એક દિવસ માટે એ કબીર ટેકરી આશ્રમ, જ્યાં કબીર આશ્રમ છે, એની મુલાકાત લીધેલી, સંસ્થાનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ અમારી કોલેજમાં યોગાસન, પ્રાણાયામ અને આરોગ્યને લગતી એ જાણકારી આપતો અને નિદર્શન આપતો યોગાચાર્ય શ્રી હિનાબેન કાણકિયાનો સરસ મજાનો વાર્તાલાપ, પ્રશ્નોત્તરી અને સંવાદ થયેલા. આ સપ્તાહ દરમિયાન અમે કાવ્યપઠન, નિબંધ સ્પર્ધા, કબીર આશ્રમની મુલાકાત લઈએ છીએ તથા પોસ્ટર મેકિંગનું પ્રદર્શન પણ કરવામાં આવે છે. અમારી કોલેજમાં પ્રાણાયામ, યોગાસન અને
આરોગ્ય અંગેની જાળવણીનું વ્યાખ્યાન શ્રી હિનાબેન કાણકિયા દ્વારા કરવામાં આવે છે તથા અમારી કોલેજની લાઇબ્રેરીમાં લગભગ 3000 જેટલા પુસ્તકો, હિન્દી પુસ્તકો અને સંદર્ભ પુસ્તકોનો પરિચય મેળવીએ છીએ તથા અમારી કોલેજમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા તેમનો સ્ટાફ દર વર્ષે આ ઉજવણી નિમિત્તે આવતો હોય છે. ગણેશોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં હરિદવા રોડ પરના કિરણનગર કા રાજા ખાતે ભક્તોએ દુંદાળા દેવના મહિમાનું ગુણગાન કર્યું હતું. તેમજ બજરંગવાડી પાસે બજરંગવાડી કા રાજાએ પૂર્વ ડેપ્યુટી મેયર દસિતાબેન શાહ, વોર્ડ નંબર 1 કોર્પોરેટર જયમીન ઠાકરે મહાઆરતી કરી હતી તથા સબીર ખાન તરફથી ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ વિઘ્નહર્તા દેવની મહાઆરતીનો લાવો લીધો હતો. વૃદ્ધાશ્રમમાંથી બધા લોકોને લઈ આવી માતા પિતાને, અને અહીંયા મહાઆરતી તથા ભોજનનો પ્રોગ્રામ રાખેલો છે અને બાળકોને દરરોજ અમે બટુક ભોજન કરાવીએ છીએ. છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા વૃદ્ધોને લઈ આવી અને માતા પિતાના આશીર્વાદથી અમે બધાને જમાડીએ છીએ અહીંયા. આ સહકાર બાલાજી ગ્રુપ, આમાં બધા સહકાર બધા ભાઈઓ બહેનોનો છે. બધા અમારા 2 શેરીમાં 13 અને 11 નંબરના બધાનો સહકાર છે. બધાનો બાલાજી ગ્રુપનો પણ મોટો સહકાર છે આમાં. મારું નામ પન્નાબેન પ્રભુચંદ્ર પરીખ છે. દીકરાને વૃદ્ધાશ્રમ ચલાવું છું. ત્યાં ગ્રહપતિની પોસ્ટ છે ગ્રહમાતાની, અને અમને અહીં બાલાજી ગ્રુપ તરફથી આમંત્રણ મળ્યું છે અને આવું આમંત્રણ દરેક ગ્રુપો કરતા રહે તેવી મારી આશા છે. કેવી તમને મજા આવી? અમને અહીં બહુ જ મજા આવી છે અને અમને બહુ સરસ રીતે સાચવીએ છીએ અને રાખે પણ છે અને અમારા સન્માન પણ કરે છે. કેટલા લોકો આવ્યા છે અહીંયા? અમે લોકો 50 લોકો આવ્યા છે. ઓકે, અને એમાંથી મહિલાઓ કેટલા છે? મહિલાઓ 30. અહીંયા તમે શું શું અનુભવ્યું? શું આરતી ને બધું કર્યું? અમે આરતી કરી, કીર્તન ગાયા. આ બજરંગવાડી સર્કલમાં જે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, અમારું બજરંગવાડી મિત્ર મંડળ આયોજિત દર વર્ષે આયોજન હોય છે અને છેલ્લા 7 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અમારા વિસ્તારમાં. ને આ ગણપતિ ઉત્સવ જે આયોજન છે એની અંદર ખાસિયત એવું છે કે અમારા વિસ્તારની અંદર બધા જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ છે બધા એકતાથી એકબીજાના સંપથી અને કાર્યક્રમો કરતા હોય છે. જોગાનું જો આ વર્ષે એવું બન્યું છે કે મોહરમનો તહેવાર અને ગણપતિ ઉત્સવનો તહેવાર બંને સાથે છે. બંને તહેવારની અંદર એકી સાથે જ્યારે આજુબાજુમાં સબીલ હોય છે, ગણપતિનો પંડાલ હોય છે, પણ છતાં ક્યારેય પણ કોઈ પણ લોકોને કોઈ જાતની તકલીફ પડી હોય કે કોઈ જાતના તકરારો થઈ હોય એવું ક્યારેય બન્યું નથી. અને બજરંગવાડી સર્કલમાં લગભગ દરરોજ 1500થી 2000 ભાઈઓ બહેનો આરતીનો લાભ લેવા માટે આવે છે અને વિસ્તારના તમામ ભાઈઓ, વેપારી એસોસિએશનના તમામ સભ્યો, એ બધા લોકો ખૂબ જ સાથ સહકાર આપે અને રોજની પ્રસાદીમાં આશરે 80-100 કિલો જેટલી પ્રસાદીનું વિતરણ થતું હોય. એમાં ખાસ કરીને મહત્ત્વની વસ્તુ એવી છે કે અમારા મુસ્લિમ ભાઈ દર વખતે સબીર ખાનભાઈ પઠાણ છે હિન્દ બેકરીવાળા, દર વર્ષે 7મા દિવસે એમની પ્રસાદી હોય છે અને આજે પણ એમની પ્રસાદી છે. અને એ પ્રસાદીની અંદર કેક ને એવું સરસ વસ્તુ કે જે બાળકોને બહુ મજા આવે છે અને એવી રીતે એક હિન્દુ મુસ્લિમ એકતાની સામ્યતા જોવા મળે છે. એ ખાસ કરીને અમારા બજરંગવાડી વિસ્તારમાં જોવા મળે છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
नमस्कार दर्शक मित्रों, मैं शेफ केके आ रहा हूँ आपके घर डिलीशियस रेसिपीज लेकर। मास्टर शेफ केके प्रेजेंट अब तक डिलीशियस रस थाल ओनली ऑन अब तक चैनल पर, तो देखना ना भूलें। विराम बाद आप सौ दर्शक मित्रों नु स्वागत छे। हवे जोईए आगळना समाचार। કેશોદમાં જૂના પ્લોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ પ્લોટના રહેવાસીઓ દ્વારા ગણેશ ઉત્સવમાં હરીફાઈઓ તેમજ નીત નવા કાર્યક્રમે અન્નકૂટ દર્શનનું કરવામાં આવે છે। અમરનાથ દર્શનનું ભવ્ય આયોજન કરાયું હતું, તેમજ કેશોદના શાક માર્કેટ પાસે આવેલ દવે શેરીમાં શ્રી વિનાયક ગ્રુપ દ્વારા ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, અલીપુરા અને ઢોકરિયાના વિવિધ યુવક મંડળો ગણેશ મંડળો દ્વારા લગભગ 90-100 જેટલી જગ્યા ઉપર નાની મોટી વિઘ્નહર્તા વિવિધતા ભરી નયન રમ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે, જેમાં બોડેલીની મધ્યમાં સોમનાથ સોસાયટી યુવક મંડળ દ્વારા 28મા ગણેશોત્સવની તથા જમના પાર્ક, કેસરબા, શિવશક્તિ, રવિશંકર રોડ, હોડી ચકલા, માર્કેટ રોડ, હરિજનવાસ, ગંગાનગર સોસાયટી, એકનાથ જાદવ સાહેબના ઘર સહિત વિવિધ જગ્યાઓ પર ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે, જ્યારે ઓખામાં ઓખાકા રાજા ગણેશ પંડાલમાં દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા ગામના ગાયત્રી કલાવૃદ્ધના કલાકારો હર્ષુભાઈ ડોડિયા તથા પ્રવીણભાઈ છંગની ગરબા મંડળ ની ટીમે શ્રીનાથજીની ઝાંખી સાથે ગણેશ સ્તુતિ ભક્તોને ડોલાવ્યા હતા, તથા ઓખા દરિયા કિનારે આવેલ સમંદરકાર રાજા અને નવી બજારકાર રાજા ગણેશ પંડાલોમાં ગણેશજીને જંગલેશ્વરના શૃંગાર સાથે મહાઆરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઓખાના ધારાસભ્ય પ્રભુભા માણેકના પુત્ર સહદેવસિંહ માણેકે પણ ખાસ હાજરી આપી હતી અને ઓખાના યુવાનોના આ ધાર્મિક કાર્યને બિરદાવ્યું હતું। આ સાથે સેલવાસમાં પણ આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ દ્વારા બાલદેવી ક્રાંતિવીર બિરસા મુંડા ચોકમાં શ્રી ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર ગિરીશભાઈ શાસ્ત્રી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અલગ અલગ રીતે શણગાર સોમનાથ સોસાયટી યુવક મંડળના યુવાનો કરે છે અને એ શણગારમાં ચોકલેટ, બિસ્કીટ, કાજુ બદામ, ફટાકડા, કઠોળ એવા અલગ અલગ શણગાર કરી ચૂકેલા છે। આ ચાલુ વર્ષે અમે લોકોએ નાળાછડીના શણગાર કરેલો છે, જે સોમનાથ સોસાયટી યુવક મંડળના યુવાનો જાતે જ કરે છે અને બોડેલી, અલીપુરા અને ઢોકલિયામાં 100-110 જેટલા ગણપતિની સ્થાપના થતી હશે। પહેલાં અમે પોલીસ સ્ટેશનમાં કરતા હતા, છેલ્લા 12 વર્ષથી અહીંયા ગજાનંદ પાર્કમાં કરીએ છીએ અને દર વર્ષે અમારા સેટ જુદા જુદા હોય છે અને ઇન્દોરનું અમે ડેકોરેશન કરીએ છીએ, મૂર્તિ પણ વડોદરાથી લાવીએ છીએ અને ભક્તો અહીંયા દર્શન કરવા રોજ આવતા હોય છે। રોજ સવાર સાંજ અહીંયા અમે પૂજા કરીએ છીએ અને રોજ ભક્તોનો મેળો અહીંયા ઉમટે છે અને દર્શન કરવા આવે છે। એમાં અમે અમરનાથના દર્શન કરીએ, અન્નકૂટ કરીએ અને વિવિધ પ્રકારના અમે પ્રોગ્રામ કરીએ છીએ। આ રીતે અમે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે તમે રોજ આવો એમ, અને 7:30 વાગે આરતીનો પ્રોગ્રામ રાખીએ દવે શેરી કેશોદ। દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખા મંડળ શહેરમાં ઓખાકા રાજા ગ્રુપ દ્વારા આયોજિત શ્રીનાથજીની ઝાંખી રાખવામાં આવેલી હતી, જ્યારે શ્રીનાથ ખંભાળિયાથી શ્રીનાથજીની ઝાંખી કરવા માટે આવેલા ગાયત્રી કલાવૃંદના લોકોએ શ્રીનાથજીના ભજનો કરી ઓખાની પબ્લિકને મંત્રમુગ્ધ કર્યા હતા, અને જ્યારે નવી બજારકા રાજા અને સમુદ્રકા રાજામાં જંગલોનું પ્રદર્શન ઊભું કરી ત્યાં ગણેશ ભગવાનને વિશેષ પ્રકારના દર્શન રાખવામાં આવ્યા હતા, અને સમુદ્રકા રાજા, નવી બજારકા રાજા અને ઓખાકા રાજામાં રોજ વિવિધ પ્રકારના ગણપતિના દર્શન યોજી પબ્લિકને મનમોહિત દર્શન કરવાનો લાભ આપે છે। એક ઉદ્દેશ હતા, રાષ્ટ્ર કે અંદર એકતા આવે, રાષ્ટ્ર કે એકતા બની રહે ઓર જો ગણેશ ઉત્સવ જો લોકમાન્ય તિલકને જે શરૂઆત કી થી દેશ કે આઝાદી કે લીએ ઉસને જો લડત કી થી કે આઝાદી હોના ચાહે તો ઉસને સંગઠન બનાને કે લીએ ગણેશ ઉત્સવ ચાલુ કિયા ઓર અંગ્રેજો કો સામને લડકે આઝાદી મેં ઉસકો મૂવમેન્ટ ચલા। અભી ભી યે જમાના મેં ભી રાષ્ટ્ર કે અંદર વિશ્વ કે અંદર
आतंकवाद है, त्रासवाद है, घुसणखोर है, तो उसको नाश करना है। तो गणपति जी का जो विचार है, उसने जो वो जमाने में राक्षस महाराक्षस को मारा था, वैसे भी हमको अभी भी भारत की भूमि में भी बड़े बड़े राक्षस है जो गाय माता को काट के खाने वाले हैं, और विश्व के अंदर ऐसा अनेक प्रकार के अत्याचारी है, जुल्मी है, उसको नाश करने के लिए गणेश जी की कथा रखी है। उनके प्रेरणा से हम भी हमारे राष्ट्र को बचाएंगे, विश्व को। अने गणपति ना दिवसे जे मूर्ति ने प्रतिष्ठा करी अने पूजा करी हुए अने ए मूर्ति ने पछी आपणे घरे राखी तो ए घर नी अंदर अपशुकन थाय एवुं कंई छे ज नहीं। तो लोकोना मानसमां यदि आवी कोई गैरमान्यता होय तो ए मान्यता पण दूर थाय। तो आ हता आजना समाचार। फरी एक वखत नजर करीए आजना मुख्य समाचार पर। જામનગર અને કચ્છથી મુંબઈની રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની સરકારની તૈયારી। દરિયાઈ માર્ગે કનેક્ટિવિટી વધારવા ગુજરાતમાં વધુ 8 રોરો ફેરી સર્વિસ શરૂ કરવાની સીએમ રૂપાણીની જાહેરાત। દ્વારકા રેલવે સ્ટેશન ખાતે શરૂ થશે 2.28 કરોડના ખર્ચે આધુનિક યાંત્રિક સુવિધા કેન્દ્ર। કેન્દ્રના નિર્માણ કાર્યનો સાંસદ પૂનમ માડમના હસ્તે કરાયો પ્રારંભ। પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ પ્રવાહના ધાંધ્યા। વંથલી અને કોટડા સાંગાડી ખાતે ખેડૂતોએ પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે કર્યા આંદોલન। રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક। બેઠકમાં 2 કરોડના ખર્ચે 33 કામોને આપવામાં આવી મંજૂરી। રાજ્યભરના પીએસઆઈને હાઈકોર્ટની મોટી રાહત। પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રમોશનની પ્રક્રિયા પરનો હાઈકોર્ટે હટાવ્યો સ્ટે। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અબતક। નમસ્કાર।